જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હોવ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો મારો ફેબ્રુઆરી મહિનાના કરંટ અફેરનો ટૉપિકનો ત્રીજો વિડીયો છે આના પહેલાં પણ મેં ભાગ એક અને ભાગ બે અપલોડ કરી દીધા છે જો તો તમારા જોવાના હોય તો જોઈ લેજો હવે આપણે કરંટ અફેરના પ્રશ્નોની ચર્ચા કરીએ તો પહેલો પ્રશ્ન તાજેતરમાં કઈ કંપનીમાંથી એક સાથે ઇઠોતેર હજારથી વધુ કર્મચારીઓ વી વીઆરએસ યોજનાનો લાભ લઈને નિવૃત્ત થઈ ગયા તો જવાબ છે બીએસએનએલમાંથી બીજો પ્રશ્ન અંતરિક્ષમાં સૌથી વધુ સમય સુધી રોકાણ કરનાર મહિલા જવાબ છે ક્રિસ્ટિના કોચ ત્રીજો પ્રશ્ન ઓલમ્પિક બે હજાર વીસમાં કયા દેશમાં યોજાશે ટોક્યો જાપાન દેશમાં નેક્સ્ટ રેલવે સુરક્ષા દળના જવાનોને ફરજ દરમિયાન મૃત્યુના કિસ્સામાં અગાઉ મળતી રૂપિયા પાંચ લાખની સહાયની રકમને વધારીને કેટલી કરવામાં આવી પંદર લાખ રૂપિયા પાંચમો પ્રશ્ન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો શપથ સમારોહ દિલ્હીના કયા ઐતિહાસિક મેદાનમાં યોજાયો હતો જવાબ છે રામલીલા મેદાનમાં નેક્સ્ટ શ્રી અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ કોણે અપાવ્યા શ્રી અનિલ બૈજલે જે દિલ્હીના ઉપરાજ્યપાલ છે સાતમો પ્રશ્ન હાલમાં અરવિંદ કેજરીવાલ કેટલામી વખત દિલ્હીના મુખ્યમંત્રી બન્યા સતત ત્રીજી વખત સીએમએસ કોપ તેર શિખર સંમેલન આયોજન ક્યાં થયું હતું તો ગુજરાતના ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સીએમએસ કોપ થર્ટીન શિખર સંમેલનનું આયોજન થયું હતું સીએમએસ કોપ થર્ટીન શિખર સંમેલનનો શુભારંભ કોણે કરાવ્યો હતો તો ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નેક્સ્ટ સ્થળાંતર કરતા વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટેની તેરમી કોન્ફરન્સ ઓફ પાર્ટીનું આયોજન ભારતના કયા રાજ્યમાં થયું હતું તો કે ગુજરાતમાં અગિયારમો પ્રશ્ન ગુજરાતની આઠ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં કઈ વેબસાઇટના માધ્યમથી દસ્તાવેજની નોંધણી માટે સમય મેળવવા ઓનલાઈન એપોઇન્ટમેન્ટ ફરજિયાત થઈ તો કે ગરવી વેબસાઇટ માધ્યમથી બારમો પ્રશ્ન સીએમએ સ્કોપ થર્ટીન શિખર સંમેલનની થીમ જણાવો જવાબ છે સ્થાનાંતરિત પ્રજાતિઓ પૃથ્વી જોડી છે અમે તેમનું તેમના ઘરમાં સ્વાગત કરીએ છીએ તેરમો પ્રશ્ન સીએમએ સ્કોપ થર્ટીન શિખર સંમેલનનો મેસ્કોટ શું હતો આન્સર ગીબી ધ ગ્રેટ ઇન્ડિયન બસ સ્ટાર્ટ નેક્સ્ટ ભારતમાં પાસાઠમાં ફિલ્મફેર એવોર્ડ બે હજાર વીસનો સમારોહ ક્યાં યોજાયો હતો ગુવાહાટી આસામમાં યોજાયો હતો નેક્સ્ટ ફિલ્મ ફિલ્મફેર એવોર્ડ બે હજાર વીસમાં કઈ ફિલ્મને બેસ્ટ ફિલ્મોનો એવોર્ડ મળ્યો આન્સર નેક્સ્ટ ગલીબોયનેક્સ્ટ ફિલ્મ ફિલ્મફેર એવોર્ડ બે હજાર વીસમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ કોને મળ્યો જવાબ છે રમેશ સિપ્પીને સત્તરમો પાસાઠમાં ફિલ્મ ફેર એવોર્ડમાં બે હજાર વીસમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને મળ્યો જવાબ છે રણવીર સિંહને અઢારમો પ્રશ્ન ગુજરાતના એકમાત્ર સ્થળ એવા નળ સરોવરને રામસર સાઇટની માન્યતા ક્યારે પ્રાપ્ત થઈ બે હજાર બારમાં ઓગણીસમો પ્રશ્ન વિશ્વ સામાજિક ન્યાય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો કે વીસ ફેબ્રુઆરીના રોજ વિશ્વ સામાજિક ન્યાય દિવસ ઉજવવામાં આવે છે વીસમો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતના કેટલા જિલ્લામાં નવી મેડિકલ કોલેજો શરૂ કરવા કેન્દ્ર સરકારની મંજૂરી મળી તો કે ત્રણ જિલ્લામાં નર્મદા નવસારી અને પોરબંદર ત્રણ જિલ્લામાં મેડિકલ કોલેજો શરૂ કરવાની કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળી છે એકવીસમો પ્રશ્ન ચિલ્ડ્રન યુનિવર્સિટીના નવા ભવન માટે ગાંધીનગર જિલ્લાના શાહપુર ખાતે કેટલા એકર જમીન ફાળવાય તો કે ત્રીસ એકર જમીન ફાળવવામાં આવી છે બાવીસમો પ્રશ્ન હાલમાં ગુજરાતની કઈ સંસ્થાને નેશનલ ઇન્સ્ટિટ્યૂટનો દરજ્જો મળ્યો તો ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફર્ટેક ઇન્ફોર્મેટિક્સને ત્રેવીસમો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ કઈ તારીખે ઉજવાય છે આન્સર છે એકવીસ ફેબ્રુઆરી ચોવીસમો પ્રશ્ન તાજેતરમાં કોણે બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે નવ નિર્મિત કૃષિ મહાવિદ્યાલયનું લોકાર્પણ કરાવ્યું જવાબ છે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એ જે દેસાઈએ કોર્ટમાં વનરેબલ વિટનેસ ડિપોઝિશન સેન્ટરનું ઉદઘાટન કર્યું જવાબ છે ભદ્રકોટ લાલ દરવાજા છવ્વીસમો પ્રશ્ન કેટલા કરોડના ખર્ચે તૈયાર થયેલી થરાદ સિપુ વહિવ યોજનાનો શુભારંભ વિજયભાઈ રૂપાણી કરાવ્યો તો કે સસો પાંત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયેલી થરાદ અને સીપુ બહિત યોજનાનો વિજય શુભારંભ કરાવ્યો કોકવેલ બે હજાર વીસનું નું આયોજન થયું ગુજરાતના સુરત શહેરમાં અઠ્યાવીસમો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં પાસાઠમી નેશનલ સ્કૂલ્સ ગેમ્સનું આયોજન થયું હતું જવાબ છે નડિયાદ

રાખવામાં તો સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થા પ્રશ્ન ક્યુ એરપોર્ટ સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું તો કે દિલ્હી એરપોર્ટ તેત્રીસમો પ્રશ્ન ભારતના કયા બે શહેરો વચ્ચે કાશી મહાપાલ મહાકાલ એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ થયો વારાણસી થી ઇન્દોર ચોત્રીસમો પ્રશ્ન તાજેતરમાં કોણે કાશી મહાકાલ એક્સપ્રેસનો ટ્રેન શુભારંભ ચોત્રીસમો પ્રશ્ન છે તાજેતરમાં કોણે કાશી મહાકાલ એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરાવે તો કે વડા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નેક્સ્ટ કાશી મહાકાલ એક્સપ્રેસ આઈઆરસીટી સી દ્વારા શરૂ થયેલી ભારતમાં કેટલામી ખાનગી ટ્રેન છે તો કે ત્રીજી ખાનગી ટ્રેન છે છત્રીસમો પ્રશ્ન ભારતના કયા ખેલાડીને લોરિયસ એવોર્ડ એનાયત થયો તો કે ભારતના પ્રસિદ્ધ સચિન તેંડુલકર શ્રીને લોરિયસ એવોર્ડ પ્રસિદ્ધ એનાયત થયું સાડત્રીસમો પ્રશ્ન બે લોરિયસ વોર્ડ સ્પોર્ટ એવોર્ડ સમારોહનું આયોજન ક્યાં થયું હતું તો કે જર્મનીના બર્લિન ખાતે આડત્રીસમો પ્રશ્ન બે હજાર વીસના ના આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની થીમ જણાવો જવાબ છે લેંગ્વેજ વિથઆઉટ બોર્ડર્સ નેક્સ્ટ બે હજાર વીસમાં અર્થતંત્રની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનો કેટલામો ક્રમ છે બે હજાર વીસમાં અર્થતંત્રની દ્રષ્ટિએ ભારતનો પાંચમો ક્રમ છે ચાલીસમો પ્રશ્ન ગુજરાત સરકાર દ્વારા ભાવનાથના મહાશિવરાત્રિના મેળાને મિની કુંભનો દરજ્જો ક્યારે આપવામાં આવે હતો તો કે બે હજાર ઓગણીસમાં એકતાલીસમો પ્રશ્ન લુઈસ હેલમિન્ટન કઈ રમત સાથે સંકળાયેલા ખેલાડી છે તો કાર રેસિંગ સાથે સંકળાયેલા સ્ટાર ખેલાડી છે પ્રશ્ન કોના હસ્તે સચિન તેંડુલકરને મોમેન્ટ એવોર્ડ થયો તો ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવોના હસ્તે તેતાલીસમો પ્રશ્ન સૌ પ્રથમ વખત બિન અંગ્રેજી ભાષાની કઈ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ બે વીસ મળ્યો જવાબ છે પેરેસાઇટ કોરિયન ભાષાની મૂવી છે ચુમાલીસ પ્રશ્ન ઓસ્કાર એવોર્ડા વિજેતા પેરેસાઇટ કઈ ભાષાની ફિલ્મ છે કોરિયન ભાષાની ફિલ્મમાં છે પિસ્તાલીસ પ્રશ્ન અમેરિકાના કયા રાજ્યના લોસ એન્જલસ ખાતેના હોલિવૂડના ડોલ્બી થિયેટરમાં બાણુમાં ઓસ્કાર એવોર્ડનો સમારંભ યોજાયો હતો તો કે કેલિફોર્નિયા રાજ્યમાં છેતાલીસમો પ્રશ્ન બે હજાર વીસમાં બેસ્ટ ડિરેક્ટરનો ઓસ્કાર એવોર્ડ કોને મળ્યો શ્રી બોન જૂન હોને જે પેરેસાઇટના ડિરેક્ટર છે સુડતાલીસમો ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થનાર પ્રથમ ભારતીય ફિલ્મ કઈ છે તો કે સાચો જવાબ છે મધર ઇન્ડિયા અડતાલીસમો પ્રશ્ન કઈ તારીખે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે તેર ફેબ્રુઆરી ઓગણપચાસમો પ્રશ્ન બે હજાર વીસ વિશ્વ રેડિયો દિવસની થીમ જણાવું તો કે રેડિયો એન્ડ ડાયવર્સિટી